નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે ચેન્જ વોઇસ એટલે કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ના આજના લેક્ચર માં આપણે આગળના ટેન્સ ની વાત કરીશું. બરોબર, તો આજનો ટેન્સ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એટલે ચાલુ વર્તમાન કાળ. આજે આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ માં ચાલુ વર્તમાન કાળની વાક્ય રચનાઓનો એક્ટિવ અને પેસિવ વોઇસ ની વાક્ય રચનામાં રૂપાંતર કરીશું. પ્રથમ વાક્ય રચના છે એફર્મેટિવ સેન્ટેન્સ. હવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ની એફર્મેટિવ સેન્ટેન્સ આપણે લગભગ બધા જ પ્રકારની વાક્યકર્તાઓ જોઈ છે, જે તે સમયે પરિવારને આપણે રિપીટ કરીએ. ટૂંકમાં તો ચાલુ વર્તમાન કાળની અર્ધાત્મક વાક્યકર્તા પ્રમાણે છે. સબ્જેક્ટ એટલે કર્તા, ત્યાર પછી તમને ખ્યાલ જ હશે સહાયકાર ક્રિયાપદ એમ એસ અથવા તો આર નો ઉપયોગ થાય. ત્યાર પછી બિફોર એટલે કે ક્રિયાપદ નું આઈજી વાળું વર્તમાન સુધનના રૂપનો ઉપયોગ થશે. અને ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ. હવે આ વાક્ય રચનાને આપણે પેસિવ વોઇસ માં રૂપાંતર કરીએ તો આ પ્રમાણે થશે. પેસિવ સિન્ટેક્સ આ પ્રમાણે છે. વાક્યની શરૂઆતમાં આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ પરંતુ કયો સબ્જેક્ટ? નિયમ અનુસાર ઓબ્જેક્ટ એઝ સબ્જેક્ટ એટલે કે કર્મ કર્તાના સ્થાને જે કર્તા વિભક્તિમાં રૂપાંતર થશે કે. ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ અથવા તો આર એટલે કે જે કર્તા બને છે એને અનુલક્ષીને સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ અથવા તો આરનો ઉપયોગ થાય. ત્યાર પછી સહાયક શબ્દ બી પ્લસ આઈએનજી એટલે કે બી એટલે કે એમ ઇઝ આર પ્લસ બી. બરોબર, એમ ઇઝ આર સાથે સહાયક શબ્દ બી નો ઉપયોગ થશે. ત્યાર પછી વી થ્રી એટલે કે ક્રિયાપદના ભૂતપૂર્વના રૂપનો ઉપયોગ, પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ. ત્યાર પછી પ્રેપોઝિશન બાય નો ઉપયોગ થાય અને બાય પછી ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ, પરંતુ કયું કર્મ? સબ્જેક્ટ એઝ ઓબ્જેક્ટ એટલે કે કર્તા કર્મ બને છે. કર્તા કર્મના સ્થાને નિયમ પ્રમાણે જશે એ કર્તા કર્મ. બરોબર, તો આ પ્રમાણે આપણે એક્ઝામ્પલ જોઈએ. ચાલો વર્તમાન કાળ વિધાન વાક્ય કરતા પ્રમાણે આપણે એક્ઝામ્પલ લઈએ. આઈ એમ ટેકિંગ અ પેન, તો એને આપણે પેસિવ વોઇસ ની વાક્ય રચના પ્રમાણે પેસિવ માં રૂપાંતર કરીએ વાક્યને. તો સબ્જેક્ટ પર કયો સબ્જેક્ટ? ઓબ્જેક્ટ એ સબ્જેક્ટ એટલે ઓબ્જેક્ટ કયું છે? અ પેન. એ વાક્યની શરૂઆતમાં કર્તાના સ્થાને આવશે અ પેન. અ પેન જો પુરુષ એકવચન દર્શાવે એટલે સહાયકારક ક્રિયાપદ એમિઝાર માંથી કયો સહાયક શબ્દ આવશે? સહાયકારક ક્રિયાપદ ઇઝ. અ પેન ઇઝ પછી સહાયક શબ્દ બી એટલે કે પેન ઇઝ બી ટેકિંગ શું થશે? વી થ્રી માં રૂપાંતર ટેક થશે. બરોબર, ભૂતદંડ. અને ત્યાર પછી પ્રેપોઝિશન બાય નો ઉપયોગ અને ત્યાર પછી ઓબ્જેક્ટ. પરંતુ કયો ઓબ્જેક્ટ? સબ્જેક્ટ
एज ऑब्जेक्ट એટલે કે કર્તા કર્મના સાથે એટલે કર્મ વિભક્તિ માં આવશે આઈ નું મી થાય કર્મ વિભક્તિ બાય મી એટલે વાક્ય છે આઈ એમ ટેકિંગ અ પેન એનું પેસિવ કન્સ્ટ્રક્શન કેમ કરવામાં આવ્યું અ પેન ઇઝ બીંગ ટેકન બાય મી તો આ થઈ વિધાન વાક્ય રચના કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ થી ત્યાર પછીનું વાક્ય રચના આપણે જોઈએ नेगेटिव सेंटेंस नकार वाक्य तो नकार वाक्य पहला आपने एक्टिव फॉर्म में लिखिए चलो वर्तमान काल में नकार वाक्य कितना प्रमाण है सब्जेक्ट એટલે કર્તા ત્યાર પછી સહાયક ક્રિયાપદ એમિસ અથવા તો આનો ઉપયોગ થશે ત્યાર પછી ત્રીજા સ્થાને નોટ કારણ કે વાક્ય રચના નકાર છે એટલે ત્યાર પછી બિફોર એટલે કે ક્રિયાપદનો આયો વર્તમાન પદનો અને ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ આ વાક્ય વાક્ય રચનાને આપણે પેસિવ ફોર્મમાં રૂપાંતર કરીએ તો આ પ્રમાણે બનશે સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે પરંતુ કયો સબ્જેક્ટ નિયમ અનુસાર ઓબ્જેક્ટ એઝ સબ્જેક્ટ એટલે કે કર્મ કરતાના સ્થાન ઓબ્જેક્ટ એઝ સબ્જેક્ટ બરાબર કર્મ કરતાના સ્થાને કરતા રૂપ ત્યાર પછી સહાયક ક્રિયાપદ એમ ઇઝ અથવા તો સહાયક ક્રિયાપદ કરતાને અનુરૂપ છે એમ ઇઝ અથવા તો આ ત્યાર પછી નેગેટિવ સેન્ટેન્સ છે એટલે શું આવશે નોટ અને ત્યાર પછી સહાયક શબ્દ બી બરાબર એટલે એમ ઇઝ આર નોટ પ્લસ બી એ પ્રમાણે સહાયક ક્રિયાપદનો ઉપયોગ થાય ત્યાર પછી બી બાર વિક્રી એટલે કે ક્રિયાપદના ભૂતપૂર્વના રૂપનો ઉપયોગ ત્યાર પછી પ્રેપોઝિશન બાય નો ઉપયોગ થાય ત્યારબાદ ઓબ્જેક્ટ પરંતુ કયો ઓબ્જેક્ટ સબ્જેક્ટ એઝ ઓબ્જેક્ટ એટલે કે કર્તા કર્મના સામે કર્મરૂપક બરોબર તો આ વાક્ય છે બરોબર ઉપરનું જ વાક્યને આપણે નેગેટિવ સેન્ટેન્સમાં રૂપાંતર કરીએ અને પેસિવ ફોર્મમાં રૂપાંતર કરીએ તો આ પ્રમાણે બનશે આઈ એમ નોટ ટેકિંગ બરાબર તો આ થયું એક્ટિવ ફોર્મનું વાક્ય એને આપણે પેસિવમાં રૂપાંતર કરીએ બરાબર તો આ પ્રમાણે બનશે શું છે નિયમ સબ્જેક્ટ પરંતુ કયો સબ્જેક્ટ ઓબ્જેક્ટ એ સબ્જેક્ટ એટલે કે કર્મ કરતાના સ્થાન એટલે કયો કર્મ છે અ પેન એની સાથે સહાયક ક્રિયાપદ નો ઉપયોગ થાય ત્યાર પછી સહાયક ક્રિયાપદ એની સાથે પછી શું ઉપયોગ છે નો અ પેન ઇઝ નોટ ત્યાર પછી સહાયક શબ્દ બી નો ઉપયોગ થશે અ પેન ઇઝ નોટ બેન ટેકિંગ વિધિમાં રૂપાંતર શું થશે ટેકન બરાબર પેન ઇઝ નોટ બીંગ ટેકન પ્રેપોઝિશન બાર અને ત્યાર પછી કરતા કર્મના સ્થાને કર્મ વિભક્તિમાં એટલે આઈ નું શું થશે રૂપાંતર મીમ બરાબર એટલે આઈ એમ નોટ ટેકિંગ અ પેન એમ પેસિવ વોઇસમાં રૂપાંતર કેમ ના થયું અ પેન ઇઝ નોટ બીંગ ટેકન બાય મી તો આ બે વાક્ય રચના થઈ ત્યાર પછી વાક્ય રચના આપણે જોઈએ મિત્રો ત્યાર પછી વાત કરતા છે ચાલુ વર્તમાન કાળમાં
इंट्रोगेटिव सेंटेंस એટલે પ્રશ્નાર્થ વાક્ય ચાલુ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્યના પહેલા એક્ટિવ ફોર્મમાં લખીએ તો વાક્ય રચના પ્રમાણે છે પ્રશ્નાર્થ સહાયક ક્રિયાપદ એમ એસ અથવા તો આ વાક્યની શરૂઆતમાં આવશે ત્યાર પછી સબ્જેક્ટ એટલે કર્તા ત્યાર બાદ વી ફોર એટલે કે ક્રિયાપદનું આયોજનવાળું વર્તમાન કૃતજ્ઞ અને ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ આ વાક્યની રચનાને આપણે પેસિવ ફોર્મમાં રૂપાંતર કરીએ તો આ પ્રમાણે બનશે ચાલો વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચનાને આપણે પેસિવ ફોર્મમાં રૂપાંતર કરીએ તો આ પ્રમાણે વાક્ય રચના બનશે શરૂઆતમાં એમ ઇઝ અથવા તો આર સહાયક ક્રિયાપદ આવશે ત્યાર પછી આવશે સબ્જેક્ટ એટલે કે કર્તા બિલકુલ નિયમ અનુસાર કયો કર્તા ઓબ્જેક્ટ એઝ સબ્જેક્ટ એટલે કે કર્મ કર્તાના સામે કર્તા ઉપર ત્યાર પછી શું આવશે સહાયક શબ્દ બી પ્લસ આઈએનજી બે બરાબર એમેઝા પછી સબ્જેક્ટ એટલે કે ઓબ્જેક્ટ એઝ સબ્જેક્ટ ત્યાર પછી બે બીંગ બાર વી થ્રી નું રૂપ એટલે કે ક્રિયાપદના ભૂતકૃદન ના રૂપનો ઉપયોગ થાય ત્યારબાદ બાય પ્રપોઝિશન્સ નો ઉપયોગ થાય અને ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ પરંતુ કયું કર્મ સબ્જેક્ટ એઝ ઓબ્જેક્ટ એટલે કે કરતા કર્મના સ્થાને તો વાક્ય રચનામાં એક વસ્તુ લઈ લીધી વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે કારણ કે વાક્ય રચના પ્રશ્નાર્થ છે અને સબ્જેક્ટ એઝ ઓબ્જેક્ટ એટલે કે ઓબ્જેક્ટ એટલે કે કર્મ એટલે કે કરતા છે એ કર્મના સ્થાને જાય બરોબર કર્મ વિભક્તિમાં અને ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન વાક્ય વાક્ય રચના કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની પ્રશ્નાર્થ વાક્ય રચના એનું એક્ઝામ્પલ જોઈએ આપણે પેલું વાક્ય હતું જેને આપણે પ્રશ્નાર્થ રૂપાંતર કરીએ તો આ પ્રમાણે થશે આર યુ ટેકિંગ અ પેન તો આ વાક્ય રચના થઈ આર યુ ટેકિંગ અ પેન ચાલુ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વિધાન વાક્ય રચના બરાબર સોરી પ્રશ્નાર્થ વાક્ય રચના એને આપણે પેસિવ ફોર્મમાં રૂપાંતર કરીએ તો કેવી રીતના રૂપાંતર થશે સહાયક ક્રિયાપદ ઇઝ કારણ કે સબ્જેક્ટ બોલ્યો કયો સબ્જેક્ટ ઓબ્જેક્ટ એ સબ્જેક્ટ કર્મ છે એ કરતા ના સ્થાન એટલે કે અપેન ત્રીજો પુરુષ એકવચન દર્શાવે એટલે એની સાથે સહાયક ક્રિયા પછી સ્લો ઉપયોગ થાય ઇઝ અપેન ત્યાર પછી સહાયક શબ્દ શું આવશે બીંગ બરાબર બીંગ બાદ વી થ્રી નું રૂપ એટલે શું થશે ટેકિંગ નું ટેક ઇઝ અપેન બીંગ ટેકન ત્યાર પછી પ્રેપોઝિશન તેનો ઉપયોગ થાય બાય નો પ્રપોઝિશન બાય ઇઝ અ પેન બીંગ ટેકન બાય યુ નો કર્મ વિભક્તિ શું થશે યુ રહેશે અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે વાક્ય રચના છે આ ટેકિંગ અ પેન એનું પેસિવ ફોર્મ કેમ રીતના થશે ઇઝ અ પેન બીંગ ટેકન બાય યુ તો આ છે પ્રશ્નાર્થ વાક્ય રચના ચાલો વર્તમાન કાળની ત્યાર પછીની વાક્ય રચના આપણે જોઈએ એક્ટિવ ફોર્મ ની વાક્ય રચના લખીએ
તો આ પ્રમાણે વાક્ય રચના થશે વાક્યની શરૂઆતમાં શું આવશે જે તે wh word એટલે કે wh શબ્દ ત્યાર પછી સહાયક ક્રિયાપદ am is અથવા તો આનો ઉપયોગ થાય બરાબર ત્યાર પછી સબ્જેક્ટ એટલે કે કર્તા કર્તા બાદ વી ફોર એટલે કે ક્રિયાપદનું ing વાળું અને ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને કર્મની બાદ વાક્યના અંતે પ્રશ્નાર્થનું કારણ કે વાક્યના પ્રશ્નાર્થ છે હવે આ વાક્યને આપણે પેસિવ ફોર્મમાં રૂપાંતર કરીએ તો આ પ્રમાણે વાક્યરચના બનશે જે તે ડબલ્યુ શબ્દ છે એમના સ્થાને જશે પેસિવ ફોર્મમાં પણ એટલે કે વાક્યની શરૂઆતમાં જે તે ડબલ્યુ એચ વર્ડ ત્યાર પછી સહાયક ક્રિયાપદ એમ ઇઝ અથવા તો આ કર્તાને અનુલક્ષે ત્યાર પછી સબ્જેક્ટ એટલે કે કર્તા પરંતુ નિયમ અનુસાર કયો કર્તા ઓબ્જેક્ટ એસ સબ્જેક્ટ એટલે કે કર્મ કર્તાના સ્થાને કર્તા વિભાગ ત્યાર પછી સહાયક શબ્દ કયો આવશે વી વીંગ બાદ વી ફોર્મ છે એમાં રૂપાંતર થશે વી ક્રીમ એટલે કે વર્તમાન કૃતજ્ઞનું ભૂત કૃતજ્ઞમાં રૂપાંતર થાય ત્યાર પછી પ્રપોઝિશન વાયનો ઉપયોગ અને ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ પરંતુ કયું કર્મ સબ્જેક્ટ એઝ ઓબ્જેક્ટ એટલે કે કર્તા કર્મના સ્થાને કર્મ વિભક્તિ માં ત્યાર પછી વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન તો આ થઈ ચાલુ વર્તમાન કાળની ડબલ્યુ શબ્દથી બનતી પ્રશ્નાર્થ વાક્યનું એક્ઝામ્પલ જોઈએ હોય શબ્દમાં હું વળી વાક્ય રચના આવે આને આ વાક્ય રચના આપણે પેસિવ ફોર્મમાં રૂપાંતર કરીએ
જેમાં રૂપાંતર થશે બાયરૂમ બરાબર હોનું જેમાં રૂપાંતર થશે બાયરૂમ ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ એમ ઇસ અથવા તો આર ત્યાર પછી સબ્જેક્ટ એટલે કે કરતા પરંતુ કયો કરતા ઓબ્જેક્ટ એઝ સબ્જેક્ટ એટલે કે જે કર્મ છે વાક્યમાં એ કર્તાના સ્થાને આવશે એ કર્તા વિભક્ત ત્યાર પછી સહાયક શબ્દ કયો આવશે બી બરાબર બીન બાદ બી ફોર નું જે રૂપાંતર થશે વી થ્રી માઇન એટલે વર્તમાન કૃતજ્ઞનું ભૂતકૃતજ્ઞમાં રૂપાંતર થાય અને ત્યાર પછી વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર તો આ છે વાક્ય રચના ગોવાળી પેસિવ ફોર્મમાં એક એક્ઝામ્પલ જોઈએ આપણે પોઈસ ટેકિંગ ઓફ ટાઈમ બરાબર જે ડબલ્યુ પ્રશ્નાર્થમાં એક વાક્ય રચના લખી છે બરાબર જે કોમન છે બરાબર એને આપણે સરળતાથી પેસિવ ફોર્મમાં રૂપાંતર કરી બરાબર તો ઉરુ સેમાં રૂપાંતર થશે વાક્ય રચના પ્રમાણે બાય ટુ ત્યાર પછી સહાયક ક્રિયાપદ ઇઝ ત્યાર પછી સબ્જેક્ટ એટલે કે ઓબ્જેક્ટ એઝ સબ્જેક્ટ એટલે કર્મ કર્તાના સ્થાને અપેન ત્રીજો પુરુષ એકવચન દર્શાવેલ અહીં શું આવ્યું ઇઝ બાય હુમ ઇઝ અ પેન ત્યાર પછી સહાયક શબ્દ બી અને ત્યાર પછી ટેકિંગ એટલે કે બી ફોર નું જેમાં રૂપાંતર થાય રૂપાંતર થશે બી થ્રી માં એટલે કે ટેકિંગ નું જેમાં રૂપાંતર થશે ટેકિંગ અને ત્યાર પછી વાક્ય અંતે પ્રશ્ન છે એટલે કે હુ ઇઝ ટેકિંગ અ પેન નું પેસિવ ફોર્મ માં કેવી રીતે રૂપાંતર થયું બાય હુમ ઇઝ અ પેન બી ટેકન બરાબર આ થઈ પાંચ વાક્ય રચનાઓ ચાલુ વર્તમાન કાળની એક્ટિવ અને પેસિવ ફોર્મમાં બરાબર આને અનુલક્ષીને અથવા તો આને લગતું જે એક્સરસાઇઝ છે એ તમારા પીડીએફ સ્વરૂપે તમારા વોટ્સઅપ ગ્રુપમાં મળવા પાત્ર રહેશે એમાં લેક્ચર કમ્પ્લીટ કરું છું ધન્યવાદ